ભોજન પછી આવે કેમ છે? અડધો કલાક પછી ખ્યાલ આવશે. જાગીએ છીએ એ સૌ મોટ સંતો. મારે કઈ કાળ વાપરવી એની ખબર પડે. ઘણાને ઊંઘ આવશે ત્યારે તમારે એમ વિચારવાનું કે મને પણ ઊંઘ આવતી હશે તો એ બોલું છું, તો એમ બોલું છું. તમને નિખાલસ રીતે હું પૂછી લઉં. આપણે શરૂઆતમાં જે સમય જે વાત કરવામાં પસાર કર્યો એમાં તમને ગળે ઉતરે છે કે મારે કંઈ ફેરફાર કરવો પડશે મારી શૈલીમાં, બરાબર છે? તમને ક્યાંય કશું અઘરું લાગે કે દેશી ભાષામાં કહીએ તો ટપ્પો પડે નહીં તો મને કહેજો, કારણ કે હું તો બધાને સમજદાર છો એમ માનીને જ બોલે જાઉં છું. તો આખી ભૂમિકા પીઠિકા આપણે રચી લીધી છે અને હવે કવિ થવા નીકળ્યા છીએ. રમૂજમાં પણ આમ કહી શકાય અને ગંભીરતાથી પણ એ સમજી શકાય કે હવે આપણે જીવતી ગરોળી પકડી રહ્યા છીએ. એ હાથમાં રહે પણ ખરી, છટકી પણ જાય, પણ એ ક્રીડાનો આનંદ છે, એને વશ કરવાની અભિલાષા પણ હોય અને એવા મનસુબાથી તો બધા ભેગા થયા છીએ. તો હવે ભાષા સાથેનું સીધું કન્ફ્રન્ટેશન આપણે શરૂ કરીએ છીએ. ભોજન પહેલાંના સમયમાં આપણે જે લયના આવર્તનો વિશે જાણ્યું એને હવે બરાબર શીખી લઈએ, અને શીખવા માટે તમારી શ્રુતિ એને બરાબર સક્રિય કરો તો જ એ શક્ય બનશે, અને સક્રિય કરવા માટે તમારી પાસે તાલનું ગણિત હોવું જરૂરી છે. એના માટે શિક્ષણની જરૂર નથી, એ ભણીને ન આવડે. તરણ કલાનું કોઈ પુસ્તક મેં હજી સુધી જોયું નથી. તમે જોયું છે કેમ તરવું એ શીખવવાનું કોઈ પુસ્તક નથી હોતું? એ તો તમને ધક્કો મારી દે કોઈ પાણીમાં, પછી જ તમને ખબર પડે કે તરવું શું કહેવાય. કઈ શૈલીથી તરી શકાય એવું પુસ્તક હોય, પણ તરવું તો જાતે જ પડે. તો એવું કશું કરવા માટે હવે આપણે ભાષામાં સીધો કૂદકો મારવો પડે, અને એ કરવા જતા તરી પણ શકાય ને ડૂબી પણ શકાય. વિચાર આપણે કરવાનો છે કે આપણે કાંઠે ઊભા રહેવું છે કે પછી જાતે ડૂબકી મારવી છે કે કોઈ ધક્કો મારે એની રાહ જોવી છે. હું તમને થોડીક એ દિશામાં કંઈક ચિંતી આપું એવી બાબતો કહું. છેલ્લે આપણે જે બે પંક્તિનો અભ્યાસ કરતા હતા, તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો, અને પછી તરફની બીજી પંક્તિ આપણે જોઈ, લલિત લવંગ લતા પરિશીલન કોમલ મલય સમીરે, એ બંને પંક્તિ લખવાના માપમાં અલગ અલગ છે. એકમાં 16
1600 અક્ષર સિલેબલ્સ છે, બીજી પંક્તિમાં એનાથી વધારે છે, 22 અક્ષર છે. આના ઉપરથી તમને એક સીધો સાધો અંદાજ આવી જશે કે ગીતમાં અક્ષરોની સંખ્યા ગણવી મહત્વની નથી. આ અક્ષરો સાથે માત્રાઓ જોડાયેલી છે. હવે આ માત્રાઓ શું છે? માત્રાઓ એ આપણું બ્રીથ ગ્રુપ છે. બ્રીથ ગ્રુપ એટલે શ્વાસ વર્ગ. તમે એક વખત આમ શ્વાસ બહાર કાઢો, પછી જ્યારે પાછો લ્યો, એની વચ્ચે કેટલું અંતર છે, સમયનું કેટલું અંતર છે, એ આપણું મગજ નક્કી કરતું હોય છે. પણ ઉચ્ચારણ વખતે એ માપ બદલાતું હોય છે. ત્યાંથી સાંભળજો, તમે ક્યારેક કોઈક બહુ જ લાંબુ વાક્ય બોલો ત્યારે તમારો શ્વાસ વર્ગ લાંબો હોય છે, પણ ટૂંકું વાક્ય બોલો, બ્રેક આપો, ત્યારે તમારો શ્વાસ વર્ગ ટૂંકો હોય છે. ગાયકો જ્યારે ગાતા હોય છે ત્યારે એમાં ઘણીવાર એમનો શ્વાસ પૂરો થઈ જાય, એટલે ત્યાં કોઈક એવો પોઝ આવવો જોઈએ, અથવા એવી બીટ્સની એવી જગ્યા મળવી જોઈએ કે જ્યારે એ શ્વાસ લઈ શકે અને પછી આગળ ગાઈ શકે. આવું તમે સાદી રીતે ગાઓ તો પણ ખબર પડે કે હા, હવે આનાથી વધારે આપણો અવાજ બહાર નહીં નીકળે, આનાથી વધારે ગાઈ નહીં શકાય. પણ શ્વાસ જે છે તે કંટ્રોલ કરવાની રીત ગીત લખનારે શીખવી જોઈએ. શ્વાસ વર્ગની સાથે આપણા બીટ્સ જોડાયેલા છે, અને બીટ્સનું જે ટાઈમિંગ છે, એ ટાઈમિંગ જો એકવાર મગજમાં બરાબર સેટ થઈ જાય તો ગીત લખતા આવડી જાય. તો 75% સિદ્ધિ એ રીતે મેળવી લઈ શકો. એટલે હું વધુ એમ્ફેસિસ એના પર આપું છું કે તાલનું નિયોજન તમે વધુમાં વધુ સારી રીતે કરી શકો. કેવી રીતે થઈ શકે એને સમજવા માટે શું કરવું પડે? આપણી પાસે ચપટી છે, આપણી પાસે તાલી છે, આપણી પાસે તબલા હાર્મોનિયમ નથી, એ આખો વિષય સંગીતનો છે. એક વાત એવું ઉમેરી દઉં કે ગીતનું માધ્યમ ભાષા છે, સંગીતનું માધ્યમ સ્વર છે. સંગીતનું માધ્યમ ભાષા નથી, સ્વર છે. સ્વરની ડિસિપ્લિન જુદી છે અને ભાષાની ડિસિપ્લિન જુદી છે. આપણે ભાષા સાથે કામ પાડીએ છીએ, એટલે ભાષાનો તાલ આ બે ક્ષેત્રને ભેગા કરીએ છીએ. તાલ એ સંગીતની સંજ્ઞા છે અને ભાષા એ કવિતાની સંજ્ઞા છે. આ બંનેને ભેગા કરીએ છીએ. ભાષાનો તાલ એ કેવો હોય તો એને આપણે મેનેજ કરવો પડે, આપણે ગોઠવવું પડે. હવે કેવી રીતે ગોઠવાય? આપણે સર્કસમાં ઝૂલા પર ઝૂલતા જે ખેલૈયાઓ હોય એને જોયા હોય, એક ઝૂલા ઉપરથી આમ કૂદીને આમ સામે જાય, સામે બીજું હોય એ પકડી લે, પછી એમાંથી ત્રીજે જાય ને ત્યાંનું પકડી લે, એમ કરતા કરતા છલાંગો મારતા જાય ઝૂલતા ઝૂલતા. એ ટાઈમ મેનેજમેન્ટ છે. એક સેકન્ડ પણ જો ચૂકે તો હાથ સરી જાય, નીચે પડી જાય. આવું જ્યારે બની શકે આપણા ચિત્તમાં, ત્યારે આપણે લયના નિશ્ચિત આવર્તનો રચી શકીએ. ત્યાં સુધી આ ન થાય. હવે આવર્તનો રચવા માટે એની એક પાઇપલાઇન છે. હવે હું તમને એનો પરિચય કરાવું છું. આ પાઇપલાઇન કેવી છે? ખેતરવાડીમાં જેઓ કામ કરતા હશે એમને ખબર હશે, અથવા જોયું હશે એમને ખબર હશે કે એમાં કૂવાનું થાળું હોય, એમાં પાણી આવે, પછી ત્યાંથી કુંડીમાં જાય, કુંડીમાંથી દોરિયામાં જાય, દોરિયામાંથી ક્યારામાં જાય, અને ત્યાં પાણી વાળનાર પાણી વાળે. આ જુદી જુદી જગ્યાએ પાણીની જે ગતિ હોય એ જુદી જુદી હોય. ક્યાંક વધારે હોય, ક્યાંક ઓછી હોય, ધીમી વધારે એમ, પણ પાણી તો છેવટે ક્યારામાં જ પહોંચે. એવી રીતે આપણે જ્યારે ગીત લખીએ ત્યારે એના આવર્તનોની જે ગતિ હોય એને ક્યાં કેવી રીતે મેનેજ કરવી છે
એનું સાયન્સ છે. સાયન્સ છે મૂકો ત્યારે એનો અર્થ એ થાય છે કે એની કોઈ ડિઝાઇન એવી હોવી જોઈએ કે જેની અંદર આપણે કામ કરી શકીએ. એટલે આ એવું છે કે સ્વિમિંગ પુલ હોય તો એમાં તરી શકાય, અને ડોલ ભરીને નાવા બેઠા હોય તો ત્યાં એ રીતે નાહી શકાય. આ રીત બંને છે નાહવાની રીત, પણ જ્યાં જે લાગુ પડતો હોય એ પ્રમાણે આપણે કરીએ છીએ. એવું આ તાલની બાબતમાં પણ છે. ઘણીવાર વધુ મોટા આવર્તન, ઘણીવાર સાવ નાના આવર્તન, આવી બધી એની ઘણી રચના કળાની ખૂબીઓ હોય છે. હું પહેલાં તમને ગંભીર કરી દઉં, પછી એમાંથી હવા કરું ને તો તમને એમ લાગે બહુ હા તો કાંઈ નથી. એટલે આવી બધી નકશીઓ હોય છે એમાં. શિલ્પી પાસે કંઈ એક જ ટાંકણું નથી હોતું, એની પાસે મોટા નાના બધા ટાંકણા હોય, અને પથ્થર પર જ્યાં જે કામ કરવું જરૂરી લાગે જ્યાં ત્યાં જે જરૂરી હોય એ ટાંકણાનો એ ઉપયોગ કરે. સ્ક્રૂડ્રાઈવરના જુદા જુદા માપ આવે એ પ્રમાણે સ્ક્રૂ ખોલવાના હોય. આમાં પણ એવું જ છે, મિકેનિઝમ છે તાલનું. હવે કેવી રીતે ઓપરેટ કરવું એ આપણે શીખવાનું છે, અને જો એ ઓપરેટ કરી શકીએ તો એમાં ભાષાને ગોઠવવાની છે, બીજું કંઈ કરવાનું નથી. પણ પહેલાં હમણાં આપણે ભાષાને બાજુએ રાખીએ. મેં તમને એક ઇંગિત, એક ઇશારો તો કરી દીધો કે ઓછા શબ્દ, ઓછા અક્ષર કે વધારે અક્ષર એનું આમાં મહત્વ નથી, આવર્તનોની શિસ્ત જળવાય એનું મહત્વ છે. તો ભાષાને હમણાં આપણે બહાર કાઢી નાખીએ, આવર્તનોને જ શીખી લઈએ. આવર્તનોને શીખવા માટે હું તમને તાલનું માપ કેવી રીતે કઢાય એ પહેલાં કહું. હવે જો હું જે રીતે કરું છું પ્રેક્ટિકલી બરાબર તમે એ જોજો અને પછી એ પ્રમાણે કરજો. હું તાલી પાડીને પહેલાં આ તાલનું જે વિજ્ઞાન છે એ તમારામાં ઇન્જેક્ટ કરું છું. હવે તમે જોજો, ખાસ શ્રુતિથી સાંભળજો બરાબર, પરફેક્ટલી. અમારે એક પછી બીજી તાલી પડે છે, એની વચ્ચે સમયનું અંતર એક સરખું છે, એ તમને ખ્યાલ આવે છે? આમાં ભાષા નથી, ભાષા નથી, પણ એની વચ્ચેનું જે અંતર છે એ એક સરખું છે. બીજો પ્રયોગ, શું ફેર પડ્યો? નિશ્ચિત સમય આવર્તન બદલાણા. સમય, સમયનું ગલત જવાબ. પેટર્ન ચેન્જ, પેટર્ન ચેન્જ થઈ છે, સમય નથી બદલાયો. એટલે હજી તમે શ્રુતિમાં કાચા છો, બરાબર? નો વરીઝ. ચલો અગેન આપણે જુદી રીતે કરીએ. હવે જુઓ, એક સરખા આવર્તનો છે બરાબર. હવે તમે 1 2 3 4 એવી રીતે તમે કાઉન્ટ કરતા જાઓ. 1 2 3 4 5 6 7 8 9 10 બરાબર થયું. હવે જુઓ, 1 2 3 4 5 6 7 કઈ બદલાયું? પેટર્ન બદલાય, પેટર્ન બદલાય છે, સમય એનો એ જ રહે છે. આ સતત મગજમાં ચાલવું જોઈએ, સતત. કોઈ વાડીમાં મશીન ચાલતું હોય પાણી ખેંચવા માટેનું, તો એનું ડૂબ 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 એવો જે અવાજ આવે, તમે એનું અંતર માપો. બંને ટ્રેન ચાલતી હોય ત્યારે એનો જે પાટા પર પૈડા પસાર થાય અને જે અવાજ આવે એ તમે એનું અનુરણન તમે કરો, તો તરત તમને ખ્યાલ આવશે કે એક પછી બીજું જે આવે છે એની વચ્ચેનું અંતર સરખું છે. પણ જો સ્ટેશન આવવા લાગે, ટ્રેનની ગતિ ધીમી પડવા લાગે, ત્યારે એ અંતરમાં ફેરફાર થાય છે, ત્યારે બદલાય છે. એ બદલાય છે ત્યારે પેલા જે બીટ્સની જે ડિઝાઇન હોય છે એ ચેન્જ થઈ ગઈ, એટલે કે એની વચ્ચેનો જે સમય હતો એ લંબાઈ ગયો.
ચાલો આટલો ખ્યાલ આવ્યો. હવે હું તમને બે ગીતના ઉદાહરણ જેની સાથે તમે નર્તન પણ કરો છો. ઉંબરી ઊભી સાંભળું રે બોલ વાલમના, ઘરમાં સુતી સાંભળું રે બોલ વાલમના. હવે તમે માનો કે આ ગરબો લઈ રહ્યા છો, રાસ કરી રહ્યા છો. ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના, આમ છે ને, જો અંતર જો તમે ઉંબરે ઊભી, આ છે અંતર. પણ બીજું ગીત તમે લ્યો, મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરિયો, મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરિયો. તો તમે જો કે એમાં ક્યાં ફેર પડ્યો અને એની ખબર કોને પડે? કાન. જેવી કાનને ખબર પડે કે તમારું આખું શરીર એની સાથે એ નર્તન બદલી નાખે, કોરિયોગ્રાફી ચેન્જ થઈ જાય. તો તમે જો કે નવરાત્રિમાં બિગિનિંગમાં જે ગવાતું હોય એ એવું હોય કે જે હિંચના તાલમાં હોય. આ તાલનું એક નામ છે ને હિંચ. હિંચનો તાલ કેવો હોય? ભાઈ મારે, હું સંગીતનો માણસ નથી એટલે કેમ કેવું, પણ આ ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના એમાં હિંચનો તાલ છે. પણ હમણાં આપણે એલઆરએનું કયું ગીત યાદ કર્યું હતું, એ પણ હિંચ છે. પણ ચલતી એવો એક તાલ પણ હોય, ટીટોળો જેમાં લઈ શકાતો હોય, આ પ્રકારના જે તાલ હોય એવા જ્યારે બદલાય તો વાદ્યકારો તો તાલ બદલે, અને બદલે એટલે શું થાય, આખું આખું જે નર્તકોનું જે ઓડિયન્સ જે હોય, નર્તન કરનારા જે હોય એ બધા તરત જ એની મુદ્રાઓ બદલે, એની કોરિયોગ્રાફી બદલાઈ જાય. આવું થાય છે કે નહીં? તો એ જો આપણે ફોલો કરી શકતા હોઈએ તો એ તમારે ભાષા સાથે કરવાનું છે. તાલ એ તો એક પાત્ર છે, એની અંદર તમારે ભાષાનું દ્રાવણ નાખવાનું છે. બસ એ નાખતા જો આવડી જાય તો તમે ગીત રચી શકો. ઇટ ઇઝ સો ઇઝી. હવે એવું કેવી રીતે થાય, એવું કેવી રીતે કરી શકાય, તો એને માટે માત્રાઓનું જે સંયોજન છે, વિવેકભાઈ એને માટે સવાર ચાર પાંચ શબ્દો આપ્યા તમને, સપ્તકલને, અષ્ટકલને, પંચકલને. આવું બધું આ કલ 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 આ બધું શું છે? આવું ઘણી વાર જે નવું લખવા ઈચ્છતા હોય ને એને આમ એવું થાય કે પંચકલમાં ખબર ન પડે, સપ્તકલમાં ખબર ન પડે, અષ્ટકલમાં ખબર ન પડે, એ જરાય અઘરું નથી. આમાં ઘણી વાર શું થાય કે આમ શબ્દો અઘરા હોય, પણ જેવા સમજીએ ને ત્યારે આપણને એમ લાગવા માંડે બહુ હો આ ઠીક આવું છે. અમારે ભાવનગરમાં નિમંત્રણ આપે ઘરે આવવાનું, ત્યારે કે આવો છો ને આપણે ચંદ્રકળા બનાવશું, આપણે એમ થાય કે ઓહો ચંદ્રકળા તો શું હશે જાણે, કંઈક નવી વસ્તુ કંઈક જમવાની કરવાના હશે. ત્યાં જાય એટલે ખબર પડે કે ખીચડી બનાવી છે. તો એના માટે એવું નામ, એટલે નામ આવું બધું હોય પંચકલ ને ષટકલ ને અષ્ટકલ ને એવું બધું, પણ એમાં કાંઈ છે નહીં, એમાં કાંઈ છે નહીં એમ જ્યારે હું કહું છું ત્યારે એનો અર્થ એવો થાય છે કે તમે એ જાણો જ છો. આ હું તમને કહું છું એ તો તમે જે જાણો છો એ પાછું આપું છું, એવું છે. હમણાં તમને એની ખબર પડશે. આ અષ્ટકલ છે, ધારો કે આપણે પહેલા એની વાત કરીએ. અષ્ટકલ એ શું છે? એ આઠ માત્રાનું જૂથ છે, યુનિટ, આઠ માત્રાનું યુનિટ છે. લઘુ અક્ષર હોય તો એક માત્રા અને ગુરુ અક્ષર હોય તો બે માત્રા, એવું આપણે જાણીએ છીએ. ન જાણતો હોય તો એ તો વાંધો નહીં, એમાં કંઈ વાંધો નહીં. આમાં કંઈ શીખવાનું છે જ નહીં. આમાં શું કે પેલો વ્યાકરણનો બોજ જે વિદ્યાર્થી કાળમાં અનુભવ્યો હોય ને એ આવી બધી બાબતોમાં બહુ નડતર ઊભા કરે, એટલે સરળ હોય એ બધું અઘરું લાગવા માંડે. અઘરી દરેક વાતમાં અઘરાપણું મળે, પણ કોઈ સરળ વાત સરળ લાગતી નથી. એટલે આ સરળ છે પણ સરળ લાગતું નથી, એટલું જ. હવે કેમ સરળ છે તમને હમણાં એનો ખ્યાલ આવશે. આપણે એક પ્રયોગ કરીએ. હું બોર્ડ પર કેટલાક અક્ષર, કેટલાક શબ્દો લખું છું, એ તમે આમ સળંગને
પણ ઉપર નીચે એવી રીતે લખી નાખો, બરાબર છે? હું બોલું તો તમે લખી શકશો, જરૂર નથી. Thank you.
थोड़ा शब्दों में लिखा है यहाँ આ શબ્દો બધાને વાંચતા આવડે એમ છે. આમાં અમુક શબ્દ એવા છે કે જે ચાર અક્ષરના છે, અમુક પાંચ અક્ષરના છે. આમ તો અક્ષર એમ ન કહેવાય, વર્ણ એમ કહેવાય શાસ્ત્રીય ભાષામાં. પણ આપણે અનૌપચારિક રીતે મળ્યા છીએ એમ માનીને આ વાત કરું છું. ચાર અક્ષર, પાંચ અક્ષર, ક્યાંક છ અક્ષર પણ છે, ક્યાંક સાત પણ છે, ને ક્યાંક આઠ પણ છે. વેરાયટીઝ ઓફ વર્ડ્સ એમ છે અહીંયા. આ શબ્દો જ્યારે તમે બોલશો ત્યારે એ બોલવામાં એક સરખો સમય વપરાશે. તમે પ્રયોગ કરો, હું વાંચું છું અને તમે જે લખ્યું છે એ જોતા જાઓ અથવા એ બોર્ડ પર જોતા જાઓ. અડખે પડખે, ઊંચા નીચા, વડોદરામાં, બાજીપુરા, ઝાકળ બાકળ, આજુબાજુ, વનવગડામાં, તબડક તબડક, વગરવાંકથી, કેળ સમાણા વગેરે. હવે આ તો હું બોલી ગયો, હવે એને હું લંબાવી નહીં બોલી શકું અને ટૂંકાવી નહીં બોલી શકું. અડખે પડખે એમ બોલાય, ઊંચા નીચા એમ બોલી શકાય. પણ અહીં તમારે જે જોવાનું છે તે એ કે એક સરખા સમયમાં આ શબ્દો બોલાશે. એને માટે એની સાથે તાલ જોશે, અને જેવો તાલ આવશે કે આ શબ્દ લાંબો હશે તો એ માપનો થઈ જશે, ટૂંકો હશે તો એ માપનો લાંબો થઈ જશે. આપણે ઘણીવાર શું બને છે કે બસમાં ત્રણની સીટ હોય, અમે ચાર બેસી જાય, ને ઘણી વાર બે ની સીટ ઉપર એક જ બેઠું હોય એવું બને. આવું થાય ને, તો સીટ નું માપ તો મર્યાદિત જ છે, એ તો આપણે નક્કી કરેલું હોય જ છે. પણ ગોઠવી દઈએ છીએ આપણે એની અંદર, ગીરદી થાય એટલે જરાક દબાવ, સહેજામાં જાઓ ને મને બેસવા, કે બેસી પછી. તો આ શબ્દોનું એવું છે કે આવીને ગોઠવાઈ જાય છે એની જગ્યાએ. જે જે બેન્ચ છે મોટી નથી થતી, એ પહોળી નથી થતી, પણ બેસનાર પોતાની રીતે એની જગ્યા કરી લે છે. એવું જ શબ્દોનું છે, અને એવી રીતે અહીંયા ગોઠવાયા છે. હવે આ શબ્દો હું તમારી પાસે જરા જુદી રીતે બીજી વાર વાંચું છું. જો અડખે પડખે, ઊંચા નીચા, વડોદરામાં, બાજીપુરા, ઝાકળ બાકળ, આજુબાજુ, વનવગડામાં, તબડક તબડક, વગર વાંકથી, કેળ સમાણા, ઝરમર ઝીણું, અદ્ધર પદ્ધર, એક વારમાં, અડધી રાતે, નક્ષત્ર નમણા, ભર્યા પાદર્યા, સુકા તડકા, તડતર તીણા. હજુ મેં તો કઈ તમને કહ્યું નતું તાલ આપો, તોય તમે તાલ આપવા લાગ્યા. એનું કારણ તમારી શ્રુતિમાં આ શબ્દોએ ઘર કર્યું, આપોઆપ જ તમને એનું જે અનુરણન હોય એ થવા લાગે. ઘણા આપણે આમ જાણતા હોઈએ ને કે હવે હવે આવું બોલશે, હવે આવું કહેશે, હવે એનો ઉદ્ગાર આવો હશે. આપણે ઘરમાં જેના બધાને બહુ પરિચયમાં હોય ને એના માટે આમ આપણને આમ આવો ખ્યાલ આવી જાય, આવો હમણાં કહેશે. તો આ એવું અનુરણન છે, ને એક સરખો શ્વાસ વર્ગ બ્રીથ ગ્રુપ જે છે એક સરખું છે. અક્ષરો ભલે વધારે ઓછા હોય પણ બ્રીથ ગ્રુપ એનું એક સરખું છે. હવે તમે આમ અનૌપચારિક રીતે તાલ આપતા ગયા, હવે આપણે એને વિધિસર રીતે તાલ આપીએ. જો અડખે પડખે, ઊંચા નીચા, વડોદરામાં, બાજીપુરા, ઝાકળ બાકળ, આજુબાજુ, વનવગડામાં, તબડક તબડક, વગર વાંકથી, ઝરમર ઝીણું, અદ્ધર પદ્ધર, એક વારમાં, અડધી રાતે, નક્ષત્ર નમણા, ભર્યા પાદર્યા, સુકા તડકા, તડતર તીણા. કોઈનો એ શબ્દ તાલ બહાર નીકળ્યો નથી, નીકળ્યો ને બરાબર ને? તમે આજુબાજુવાળા જે બોલે ને બરાબર ધ્યાનથી સાંભળજો.
ક્યાંય જો ઢીલું પડ્યું ને તો તરત કોણી મારજો. વચન જો કે આ બધા જ શબ્દો એકથી વધારે વર્ણ, એકથી વધારે અક્ષરો વાળા છે. તાલનું જે સાયન્સ છે ને એ આટલું સિમ્પલ છે, અને તો જ આપણે કોરિયોગ્રાફી શીખ્યા ના હોઈએ તો પણ આ ગરબા કરી શકીએ, રાસ લઈ શકીએ એવું થાય છે. ઠેકડા મારવા અને નૃત્ય કરવું એ બેમાં ફેર ખરો કે નહીં? નૃત્ય કરીએ કે નાચીએ કે એક વ્યવસ્થામાં જ્યારે મુકાઈએ ત્યારે આપણે કેટલીક બાબતોને અનુસરતા હોઈએ છીએ, જેમ કે ડ્રમ વાગે છે, જેમ કે બોંગો વાગે છે, કોઈ ગાય છે, એની સાથે આ બધું મેળવવાનો પ્રયાસ આપણે કરીએ છીએ. ઠેકડા મારવામાં કાંઈ નથી કરવું પડતું. ઠેકડા મારવામાં તમે કૂદો બસ, ઉપર નીચે ઉપર નીચે, ધરા ધુંજે, એ જુદી વાત છે. હું જે વાત કરું છું એની એની ડિઝાઇનની વાત કરું છું, એની ડિઝાઇનની વાત. શાહબુદ્દીન રાઠોડ એકવાર એવી વાત કરતા હતા કે બહુ મજા આવી, મવરણની આનંદ આવ્યો એવું ક્યારે થયું કહેવાય, કે જેના આખા શરીરે ખસ થઈ હોય અને એને કાચીનો ખાટલો મળે અને એના ઉપર આરોટે, ત્યારે જે મજા થાય એવી એવી મજા વાત આવું એકવાર કહેતો. એટલે એ આનંદની વાત થઈ, પણ આપણે ખાટલાની વાત કરીએ છીએ કે કાચીનો ખાટલો છે કે બીજો કોઈ આકારની વાત કરી રહ્યા છીએ. આનંદ તો પછીનો તબક્કો છે ને ત્યાંય આપણે પહોંચશું હમણાં, હજી વચ્ચે એક બ્રેક આવવાનો છે ને. આજ તો તમે મારા હાથમાં છો, તમે એમ કહી શકો કે તમે અમારા હાથમાં છો, સામ સામ છે, પણ હવે યુદ્ધ લડીએ કંઈક તો પરિણામ આવશે. તો આ શબ્દો હવે આપણે એનું જાદુ જોઈએ કે આપણી શ્રુતિમાં આ શબ્દો બેઠા છે તો કઈ રીતે બેઠા છે. એક વખત તાલ સાથે આ આખી શ્રેણી આપણે બોલી જઈએ. પહેલા કરો શરૂ. અડખે પડખે ઊંચા નીચા વડોદરામાં ભાજી કુળા ઠાકર બાકર આજુ બાજુ વડોદરામાં ભગડ 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 વાતથી ખેર સમાણા ધર્મ જીવ અદ્દર પદ્દર એક વારમાં અડધી રાતે નાસિક નમણા ભર્યા ભાજર્યા સુખા તડકા તડકર તીણા. હવે ઉમદેથી શરૂ. તડકર તીણા સુકા તડકા ભયા ભાગ્યા નક્ષિક નમણા અડધી રાતે એક વારમાં અદ્દર પદ્દર ઝરમર ઝીણું ખેડ સમાણા વગર વાકથી તબડક તબડક વન વગડામાં આજુ બાજુ ઝાકળ બાકળ ભાજી પૂળા વડોદરામાં ઊંચા નીચા અડખે પડખે. હવે પહેલું ને ત્રીજું પાંચમું સાતમું હવે નીચેથી શરૂ કરો. તડ તડ તીણા ત્યાંથી શરૂ કરો. એક મૂકે ને એક મૂકે ને એટલે શું થયું કે મને સ્પષ્ટ સંભળાયું કે તમે વડોદરામાં એમ બોલો છો કે ભર્યા ભાદરા એમ બોલો છો કે, પણ તમે બધા હવે એવું કરો તમારી પસંદગીનો શબ્દ બોલો, તમને જે ગમે આડે ધડ તમે બોલો, બરાબર? પણ તાલ જોવો જોઈએ. કરો ક્યાંય ફેર પડ્યો
બહુ લોચા છે, જેટલા લોચા થયા હશે એટલી તમારો શ્રુતિ દોષ. એવું બનવું જોઈએ કે કટ ટુ કટ તમે જે બીટ આપો એના પછીનું જે નેક્સ્ટ બીટ આવે એની વચ્ચે એ શબ્દ બરાબર ઉચ્ચારાઈ ગયેલો હોવો જોઈએ. તમારી વાત સાચી છે, લોચા થયા. એનું કારણ એ કે હજી તમારી શ્રુતિમાં આ આવર્તન બરાબર બેઠું નથી, તમે સભાન હતા. એટલે હવે એક પ્રયત્ન એવો કરો કે તમારી સભાનતાથી બરાબર તમે પરફેક્ટલી આ આવર્તનને કોઈ પણ શબ્દોમાંથી તમે બોલો તો પણ એમાં ગોઠવી શકો એવી રીતે બોલો. ચાલો કરો શરૂ. થોડુંક સરખું થયું, થોડોક લોચો ઓછો થયો. સુરતમાં કઈક લોચા કાલે સુરતી લોચા કઈ નોખણે તો થોડોક ઓછો થયો. જે કેવો હતો એ હવે તમે જુઓ કે તમારું શ્રુતિ તંત્ર તમે જે સાંભળો છો તે આને એડોપ્ટ કરવા લાગે છે. હવે હું થોડીક વાર માટે કંઈ બોલું નહીં તો પણ તમારા મનમાં આ આ જે તમે બોલ્યા અત્યાર સુધી એનું અનુરણન ચાલુ રહેશે. થાય છે ને, થાય. તો આ ધ્વનિનું આ મેગ્નેટ છે. કોઈ કવિ જ્યારે આ લયમાં કવિતા લખવા બેસે ત્યારે એના મનમાં આ અનુરણન સતત ચાલે, એક ધારું ચાલે અને પછી એની સાથે શબ્દો ગોઠવા થાય. આ બધું હું તમને શીખવીશ. હું આજે તમે જાઓ ને ત્યાં સુધીમાં આપણે થોડાક ગીતો રચી દેવા છે. હા, તમને એમ થાય કે અમે અમે લખ્યું. અને આ સાચું કહું છું, એવું થશે. હવે આ આટલું જે આપણે અત્યાર સુધી જોયું એને તમે બીજી રીતે પણ બોલી શકો. આ તો ઠીક છે કે શબ્દો છે અડખે પડખે ઊંચા નીચા અને આ બધું, પણ ગુરુ અને લઘુ એના માટેની જે બે સંજ્ઞાઓ છે આપણે ગા અને લ, તો ઊંચા નીચા ગા 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 થયું કે નહીં? ગા 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 એટલે ગા બોલવામાં કેટલો સમય આપવાનો છે અને લ બોલવામાં કેટલો સમય આપવાનો છે એ આપણું ચિત્ત નક્કી કરી લે એવું થવું જોઈએ. જેમ કે ગા 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 આ આઠ માત્રાઓ થઈ ને, ગુરુની બે માત્રાઓ એટલે ગા 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 એટલે બે ચોકો આઠ, આઠ માત્ર થઈ. આ અષ્ટકલ લય છે, અષ્ટકલ છે આ ગા 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 ગા. હવે આ ગા એ બે લ છે એ તમે જાણો છો ને, બે લ એટલે એક ગા. હવે જો આપણે શાસ્ત્રમાં દાખલ થયા તો ગાની જગ્યાએ તમે લ લ એમ બોલો સરખું થાય કે નહીં? ગા 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 લ લ લ લ લ લ લ લ બોલો, થયું કે નહીં? હવે તમે એવી રીતના ગા માટે બોલી નહીં શકો, ટ્રાય કરો લ લ લ લ લ લ લ લ. હવે આ લની જગ્યાએ ગા ને આવી રીતે બોલો, ગા 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 ગા. અઘરું પડે ને, અઘરું થઈ જાય. આપણા બ્રીથ ગ્રુપની સાથે એ કન્ફ્રન્ટ કરે અને એ થાવે નહીં આપણને. તો તમે જોર કરીને મેં કીધું એમ ત્રણની સીટમાં ચારને બેસાડી દો એવું કરો, એમાં કંઈ વાંધો ના આવે, તો પછી બધું કપાણે બેઠા ગયા એવું કહેવાય. પછી ગીતની જગ્યાએ રેપ સોંગ બની જાય. પણ તાલ તો રેપ સોંગમાં છે, ગીતની એની પોતાની મહત્તા છે. એક વાત યાદ રહે કે આપણે અત્યારે ત્રણ વસ્તુને જુદી પાડી દીધી છે, ગીતનો આકાર, ગીતની રચના અને ગીતમાંથી નીપજતી કવિતા. હમણાં પેલી બાબતોને તો આપણે અટકતા જ નથી. અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ એ ગીતને કેમ શેપ કરવું
એની વાત કરીએ છીએ. એટલે આપણી સામે માટીનો લોંદો છે, હવે એને એક ઘાટમાં મૂકવો છે તો કેવી રીતે મૂકવો? આપણી પાસે ભાષા છે, પણ એ ભાષાને આવર્તનોમાં કેમ મૂકવી એ અત્યારે આપણે શીખી રહ્યા છીએ. આમ બિલકુલ આમ સીધો છેલ્લો ઠેકડો મારી જઈએ, કવિતા બની ગઈ, ત્યાં સુધી આપણે નથી પહોંચવાનું. આપણે અત્યારે જે કરી રહ્યા છીએ એમાંથી ધીમે ધીમે આગળ વધી શકાશે, પણ આ જો આવડતું હશે તો એ સહેલાઈથી થઈ શકશે. તો હવે